Oscillatory sequence is the definition of Julian. So, oscillatory sequence is the definition of the sequence. U.1 is said to be oscillatory if it is neither a converger sequence nor divergence sequence. So, sequence UN is said to be oscillatory, neither a convergent nor a divergent. કે કન્વર્જન્ટ પણ ન હોય અને ડાયવર્જન્ટ પણ ન હોય એવા સિક્વન્સને ઓસિલેટરી સિક્વન્સ કહે છે. ઓસિલેટરી સિક્વન્સના ટુ ટાઈપ છે. કોઈ લિમિટ n ગેસ ટુ ઇન્ફિનિટી un ઇઝ નોટ યુનિક. યુનિક ન હોય ઇટ્સ ઇન્ફાઇનાઇટ એવા સિક્વન્સને શું કહેવામાં આવે છે? ઓસિલેટરી સિક્વન્સ કહેવામાં આવે છે. ઓસિલેટરી સિક્વન્સના આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓસિલેટરી ટાઈપ ટુ ટાઈપ ઓસિલેટરી સિક્વન્સ છે. કેટલા ટાઈપ છે? ટુ ટાઈપ. તો એમાંથી પહેલો ટાઈપ જોઈએ. પહેલો ટાઈપ આપણને આપેલો છે કે અબાઉન્ડેડ સિક્વન્સ. અબાઉન્ડેડ સિક્વન્સ which is not convergent, which is not convergent. Minus 1 raised to n into n.
અને ઓસિલેટરી ઇન્ફાઇનાઇટ સિક્વન્સ માટે જોઈશું. તો ઓસિલેટરી ઇન્ફાઇનાઇટ સિક્વન્સ માટે મેં તમને કહીશ કે ઓસિલેટરી ઇન્ફાઇનાઇટ સિક્વન્સ માટે -1 -1 એટલે શું થશે -1, U2 -1 -2 2 એટલે શું થશે અહીંયા 2, ત્યારબાદ U3 -1 -3 3 તો -3, U4 -1 -4 4 એટલે 4. તો આવી જ રીતે 1 -1 -3 કોઈ ફાઇનાઇટ નંબર નથી. તો ઇન્ફાઇનાઇટલી ઓસિલેટર સિક્વન્સ અહીંયા આપણને આનો ઉદાહરણ આપણે જોઈએ. તો અહીંયા આપણે ઓસિલેટરી સિક્વન્સ માટે કમ્પ્લીટ કરીએ છીએ. તો અહીંયા શું કીધું કે નોટ યુનિક હોય, મીન્સ ઇન્ફાઇનાઇટલી મેની સિક્વન્સ કોઈ મળતા હોય એને આપણે ઓસિલેટરી સિક્વન્સ કહેશું. તો ત્યાર પછીના લેક્ચરમાં આપણે અનેક એક્ઝામ્પલ જોઈશું. તો આપણે એક ક્વેશ્ચન હું તમને ભણાવી દઉં છું કે ટૂંકમાં તમારે ડેફિનેશન લખવું હોય તો આ જ લખવાનું રહેશે. પણ તમારે કોઈ સિક્વન્સ કન્વર્ઝન છે કે નહીં એ ચેક કરવાનું હોય તો એક હારે આપણે તો હું તમને લખી દઉં કે કયા સિક્વન્સ કઈ રીતે યાદ રાખવો. તો કોઈ સિક્વન્સ આપેલું હોય એના આપણે સમ કરીએ છીએ. સિક્વન્સ આપેલું હોય ને એના આપણે સમ કરીએ છીએ તો આપણે કઈ રીતે યાદ રાખવું. તો હું નોટ કરીને તમને લખાવું છું. તો અહીંયા પહેલું કન્વર્ઝન, કન્વર્ઝન, ડાયવર્ઝન અને તો કન્વર્ઝન, ડાયવર્ઝન અને ઓસિલેટરી માટે હું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી કોઈ u n ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફાઇનાઇટ એન યુનિક કર્વ તો મને આ મળશે. ત્યારબાદ હું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી u n ઇઝ ઇક્વલ્સ ટુ +1 ઇન્ફિનિટી કર્વ તો મને ડાયવર્ઝન મળશે. અને લિમિટ a ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે u n ઇઝ ઇક્વલ્સ ટુ હું આ સમ નેચરલ નંબર છે નોટ યુનિક કર્વ તો મને શું મળશે મીન્સ ઇન્ફાઇનાઇટ કે સરખું નથી તો આવા સિક્વન્સ છે ઓસિલેટરી સિક્વન્સ. તો તમારે એક્ઝામ્પલ માટે તમારે આટલું યાદ રાખશો એટલે તમને ખાસ ખ્યાલ આવી જશે. તો અહીંયા આપણે કન્વર્ઝન, ડાયવર્ઝન અને ઓસિલેટરી સિક્વન્સ વિશેની વાત પૂરી કરીએ ત્યાર પછીના લેક્ચરમાં આપણે એના એક્ઝામ્પલ જોઈશું.